હવે મને હેરાન નહીં કરી શકે મમ્મી એવું કહેતી હતી, પણ એની પાસે જે મોબાઈલ હતો એ પોલીસને મળી જશે તો બધી હકીકત બહાર આવી જશે અને મમ્મી અરેસ્ટ થઈ જશે. હવે હું શું કરું? હેલો, એક્સક્યુઝ મી, તારે બધું ક્લિયર થઈ ગયું ને? આઈ મીન, તારી જિંદગીમાં હવે કોઈ તકલીફ નથી ને? એ દૂર થઈ ગઈ ને? બધું પતી ગયું ને? તું ખુશ છો ને હવે? તો પછી શાંતિથી ખાવાનું ખાને આવી રીતે ચકલીની જેમ કેમ ખાઈ રહી છે? હા મામા, મારું ટેન્શન હું જ જાણું છું. હું કંઈક વિચારી રહી છું. શ્રુતિ, તને કોઈએ કીધી નથી એવી વાત સાંભળતું. જ્યાં સુધી માથું છે ત્યાં સુધી દુખાવો રહેવાનો. એના માટે ખાવાનું થોડું છોડી દેવાય. જ્યારે ખાવાનું સામે હોય ત્યારે પેટ ભરીને ખાવાનું, એવી રીતે જીવાય. હા, ચાકુ, ડોસા બહુ સરસ બન્યા છે. પીરસવા માટે તું આવી નથી એટલે એમ બહુ જ દુઃખ થાય છે. વિજય સર, મોબાઈલ. બધા આવો આવો, જલ્દી આવો. આમાં એક વિડિયો છે, આપણે જોઈએ. પોલીસ હંમેશા બધું ખતમ થઈ જાય પછી જ આવે છે, પણ તમે તો બહુ જલ્દી આવી ગયા. હા તો વરુણનો ફોન છે ને? સ્વિચ ઓફ થઈ ગયો છે, કદાચ બેટરી ઉતરી ગઈ હશે. ચાર્જિંગમાં મૂકું. ચંદ્રિકા, જેની સાથે શ્રુતિના લગ્ન થવાના હતા એ છોકરો સારો નથી, ખબર પડી ગઈ. સારું થયું. અસત્યને લાંબા સમય સુધી છુપાવી શકાય નહીં. મમ્મી, હું જઉં છું. આટલી ઉતાવળમાં ક્યાં જાય છે? શું થયું? વિજયનો ફોન આવ્યો હતો, એને જલ્દી આવવાનું કીધું છે. હું જઉં છું. 5 મિનિટ ઊભી રહે, હું કોફી લઈને આવું છું. અરે બેસી જા, 5 મિનિટ રાજો. મને મોડું થઈ રહ્યું છે, ઓલરેડી મોડું થઈ ગયું છે. વધારે મોડું થશે તો વિજય મારા પર બૂમો પાડશે. હું જાઉં છું, બાય. આ એ જોઈને ચાલ બેટા. બહાર નીકળતી વખતે આવી રીતે ઠેસ વાગે એ તો અપશગુન કહેવાય. 5 મિનિટ બેસ, પાણી પી, પછી જા બેટા. અરે માં, એવું કઈ જ નથી. એ તો હું ઉતાવળમાં હતી ને એટલે ભૂલથી અથડાઈ ગઈ. ઓલરેડી મોડું થઈ ગયું છે માં, હું જાઉં છું. બાય 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 બાય. હેલો સુશીલા, પૈસાની વ્યવસ્થા થઈ કે નહીં? ના જી. એનો મતલબ તારાથી નહીં થાય? 5 લાખ રૂપિયા, એ પણ આટલા જલ્દી ક્યાંથી મળે? એટલે તારા માટે તારા પતિના જીવ કરતા પૈસા વધારે કે તેના છે? ના ના, તમે મારા માટે સૌથી મહત્વના છો, પણ 5 લાખ રૂપિયાની વ્યવસ્થા હું કેવી રીતે કરું તમે જ વિચારો. એટલે નહીં થાય એમ ને? હું તમારા લોકોની જગ્યાએ હોત અને તારા પર આવી મુશ્કેલી આવી હોત તો હું ચૂપચાપ બેસી રહેત? ગમે તે રીતે પૈસાની વ્યવસ્થા કરી હોત ને? શીલા, મારે જેમને પૈસા આપવાના છે એ લોકો મને મારી નાખવાની ધમકી આપે છે, મારો જીવ લઈ લેશે એવું એ લોકો મને કહેતા હતા.
મારા માટે મારા જીવ કરતા પૈસા વધારે જરૂરી છે, હે ને સુશીલા? જી, આવી વાતો ન કરશો. સારું, ઠીક છે, હું ગમે તે રીતે વ્યવસ્થા કરું છું. જો સુશીલા, જો તું વ્યવસ્થા કરી શકીશ તો હું ઘરે આવીશ, અને તું નહીં કરે તો એ લોકો કરી કાઢશે, તો પછી અહીંયા જ મરી જઈશું, બરાબર ને? જી જી. તારા પતિનો ફોન હતો. ચંદ્રિકા, એમણે પૈસા લીધા હતા ને, એ લોકો એમને મારવાની ધમકી આપી રહ્યા છે. હું શું કરું કઈ સમજાતું નથી. આપણે કોઈ રસ્તો શોધી લઈશું, તું ધીરજ રાખ. ધીરજ હું કેવી રીતે રાખું? શ્રુતિ કંઈક તો કહેતી હતી, એ કોઈક વિડીયોથી ગભરાઈ રહી હતી. બની શકે આમાં જ હોય. વિજય, કોલ કરીને તે મને અર્જન્ટલી કેમ બોલાવી? શું વાત છે? એ તો મને તને મળવાનું મન થયું ને, એટલે બોલાવી લીધી. સીધી રીતે કહ્યું હોત તો તું આવત નહીં ને, એટલે અર્જન્ટ કામ છે એવું કીધું. વિજય, ગીતા, બેસ ને, આપણે સુખ દુઃખની વાતો કરીએ. પહેલા તું મને એમ કે તે મને અહીંયા કેમ બોલાવી? તે ફોઈને વરુણની વાત કીધી અને એને જેલ ભેગો કરાવી દીધો. જો એવું ન થયું હોત તો શું થાત? એ તો વિચાર કર જરા ગીતા. કઈ થયું તો નથી ને વિજય, તો પછી ટેન્શન કેમ લે છે? હું ટેન્શન નથી લેતો ગીતા, પણ આ ઘરમાં બધા બહુ અપસેટ છે ને. હું તારી વાત સમજી શકું છું વિજય, પણ જ્યારે કોઈ છોકરીને એનો પ્રેમી આવી રીતે દગો આપે ત્યારે એ વાત ભૂલી જવી બહુ મુશ્કેલ થઈ જાય છે. અત્યારે શ્રુતિના મનની સ્થિતિ કેવી છે એ હું બહુ સારી રીતે સમજી શકું છું. આ આઘાતમાંથી બહાર આવવામાં શ્રુતિને થોડો સમય લાગશે, એટલે અત્યારે ઉતાવળ કરવાથી કઈ જ નહીં થાય. હા ગીતા, જેને પ્રેમ કર્યો હોય એને ભૂલવું બહુ અઘરું હોય છે. જ્યારે જ્યારે આપણો ઝઘડો થયો છે ત્યારે ક્યાંક હું તને ગુમાવી ન દઉં એવું વિચારીને બહુ ટેન્શનમાં આવી જઉં છું, તો પછી શ્રુતિને પણ આ આઘાતમાંથી બહાર આવવામાં થોડો સમય તો લાગશે જ ને. ગીતા, તે મારા માટે આટલું બધું કર્યું છે તો તું મારા પર એક વધારે મહેરબાની કર. વિજય, તારા માટે, તારા પરિવારની ભલાઈ માટે મારે જે કંઈ કરવું પડે એ માટે હું તૈયાર છું. બોલ વિજય, મારે શું કરવાનું છે? કહું છું, પણ તું મને ખોટો ના સમજતી. હવે સીધી રીતે બોલ ને. એ તો શ્રુતિ જ્યાં સુધી આ બધું ભૂલી ના જાય ત્યાં સુધી આપણે આપણા લગ્ન વિશે નહીં વિચારીએ, હું એવું કહેતો હતો. જોયું ને, તારા ચહેરાનો રંગ ઉડી ગયો, તને મારી વાત જરાય નથી ગમી ને. ઠીક છે વિજય, શું કરવાનું છે? મારે તને વચન આપવાનું છે અને મારે એ વચન નિભાવવું પડશે, એમ જ ને? ગીતા, તારે વિજયને વચન આપવાની કોઈ જ જરૂર નથી. પણ મમ્મા, ઘરમાં જે કઈ ઘટના બની છે એનાથી શ્રુતિના મનને બહુ ઠેસ પહોંચી છે. આવા સમયે આપણે ઘરમાં ફરીથી લગ્નની વાત કરીએ તો શ્રુતિને કેટલું ખરાબ લાગશે મમ્મા. હા તો ગીતાને દુઃખ નહીં થાય, એના મનને ઠેસ પહોંચશે તો ચાલશે એમ? જો વિજય, આની પહેલા પણ તે આ રીતે ગીતા પાસેથી પ્રોમિસ લીધું હતું, જેનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. વારંવાર આવી રીતે પ્રોમિસ લઈને તું એના મને ઠેસ ન પહોંચાડ, કેમ કે અત્યાર સુધીમાં એણે આપણા પરિવાર માટે ઘણું કર્યું છે. જો એના મને ઠેસ પહોંચશે તો આપણે સુખી નહીં થઈએ બેટા. તું દરેક વાતે પ્રોમિસ લેવાનું બંધ કર.
જે સમયે જે થવાનું છે એ થઈને જ રહેશે, અને આગળ શું થશે એનો નિર્ણય હું લઈશ. ગીતા, ચલ મારી સાથે. વિજય. હા મમ્મા. વિજય, મારું મન જરાય શાંત નથી બેટા. કેમ મમ્મા, આર યુ ઓકે? નો વિજય, આઈ એમ નોટ ઓકે. તને તો ખબર જ છે ને, જે કંઈ થયું છે એના કારણે મારું મન કોઈ જ વાતમાં લાગતું નથી. બધું જ મોનોટોનસ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. નોર્મલ લાઈફમાં હું આપણા બિઝનેસ, મારી દીકરીના લગ્નના કામમાં બિઝી હતી, પણ પેલા નાલાયકે મારી દીકરી સાથે અન્યાય કર્યો, આ ભાનુમતી સાથે રમત રમ્યો. આવું કરવાની એની હિંમત કેવી રીતે થઈ? આ બધા વિચારોને લીધે હું ક્યાંય બહાર નથી જઈ શકતી વિજય. બિચારી શ્રુતિ પણ ઉદાસ છે. બધું ઠીક થઈ જશે, બસ થોડો સમય ધીરજ રાખ. હા, પણ ઘરમાં બેઠા બેઠા હું કંટાળી ગઈ છું બેટા. મારું મગજ કામ નથી કરતું, એટલે વિચારી રહી છું કે ક્યાંક બહાર જઈ આવીએ તો ચેન્જ મળે, તો મનને શાંતિ અનુભવાય. ક્યાં મમ્મા, ક્યાં જવાનું છે? કહીશ, પણ પહેલા તું બીજા બધાને તૈયાર કર. ઠીક છે મમ્મા. વિજય, એક મિનિટ. આ પ્લાન તે જ બનાવ્યો છે એવું જ કહેજે, કેમ કે આ પ્લાન મેં બનાવ્યો છે એવું કહીશ તો દીદી આવવાની ના પાડી દેશે, ઝઘડો કરશે, અને જો એવું થશે તો મૂડ વધારે ખરાબ થઈ જશે. જો તું એવું કહીશ કે આ પ્લાન તે બનાવ્યો છે તો બધા આવા તૈયાર થઈ જશે અને બધા ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીશું. લવ યુ મમ્મા, યુ આર સો સ્વીટ. ઠીક છે, અત્યારે જ વાત કરું. સિસો, તમારું હાર્ટ સ્વીટ નથી એ તો હું જાણું છું, ને તમારી આ સ્વીટ સ્વીટ વાતો સાંભળી એવું લાગે છે કે ચોક્કસ કોઈ પ્લાન બનાવ્યો છે. હા, તો કોની સાથે શું થવાનું છે, કંઈક વાત કરશો? યસ મહાદેવ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. કારણ વિના બધાને પિકનિક પર લઈ જઉં હું એટલી પાગલ નથી, એ તો તને ખબર જ છે ને. એ તો મને ખબર પડી ગઈ. તમે જ્યારે વિજયને લોલીપોપ આપી હતી ને, ત્યારે જ હું સમજી ગયો કે આજે સમથિંગ સમથિંગ તો થવાનું જ છે. આપણે ત્યાં ખાવાનું ખાવા માટે કે રમવા માટે નથી જઈ રહ્યા. આપણી સૌથી મોટી દુશ્મન પેલી ગીતા છે ને, એને પરલોક પહોંચાડવાનો સમય આવી ગયો છે. એટલે શ્રુતિ, તું જે ઈચ્છતી હતી એ થઈ ગયું, લગ્ન કેન્સલ થઈ ગયા. તેમ છતાં તારા ચહેરા પર આનંદ કેમ નથી દેખાતો? ખબર નહીં, પણ મને મજા નથી આવતી ભાભી. અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો આપણે આપણી જાતનો બચાવ કરી શકીએ, પણ જાણી જોઈને કોઈ ભૂલ થઈ જાય તો આપણું મગજ બ્લોક થઈ જાય છે. શ્રુતિ, એવું તો શું થઈ ગયું કે તું આવું બોલી રહી છે? જીવનમાં થયેલી નાની મોટી ભૂલો જ આપણને સાચા રસ્તે લઈ જાય છે. બધું જ સારું થઈ જશે, તું ચિંતા ના કર. આ બધા ટેન્શન દૂર કરવા, બધી સમસ્યાઓને ભૂલી જવા વાતાવરણ બદલવું પડે, અને એટલે જ હવે આપણે બહાર ફરવા જઈએ. શું ફરવા જવાનું છે? ક્યાં બેટા? એ તો સરપ્રાઈઝ છે ને, અત્યારે જ જવાનું છે અને એન્જોય કરીને સાંજે પાછા આવવાનું છે. તમે બધા મારું મોડું શું જુઓ છો? અને મહારાણીજી, અમે તમારા માટે જઈ રહ્યા છીએ. ચલો બધા ફટાફટ તૈયાર થાઓ.
અત્યારે બધા હસતા હસતા જઈ રહ્યા છે, પણ પાછા વળતી વખતે કેટલાય લોકોની આંખોમાં આંસુ હશે. સિસુ, પ્લાન શું છે? મહાદેવ, ઘણી વખત આપણા રસ્તામાં અડચણ બનીને ઉભેલા વૃક્ષની ડાળીઓ કાપી નાખવાથી કંઈ જ ન થાય. આપણે એને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવું જોઈએ, અને હવે હું એ જ કરવા જઈ રહી છું. આ વખતે ટાર્ગેટ કોણ છે? ઓફકોર્સ, મારા મગજમાં ગીતાનું નામ ફરે છે. એ સિવાય જો પેલી સુધા ગૌરી કે વિજયને પણ કંઈ થઈ જાય તો એ બોનસ હશે. એક વાત તો પાક્કી છે, અહીંયાથી ગયેલા લોકો પાછા નહીં આવે, અને જો કદાચ પાછા આવશે તો સારી હાલતમાં નહીં જ આવે. આપણા દુશ્મનનું મોત ભયાનક રીતે ન થાય તો મજા કેવી રીતે આવે? 100% સાચું કહ્યું સિસો. આપણે સાંજ સુધી સમય વિતાવવાનો છે. અરે, આ જગ્યાએ પિકનિકની મજા આવે. આપણે અહીંયા પિકનિક માટે નથી આવ્યા મહાદેવ, યમરાજ ગીતાના પ્રાણ કેવી રીતે હરી જાય છે એ જોવા માટે આવ્યા છીએ. સિસુ, પ્લાન શું છે? હવે ગમે ત્યારે એનો જીવ જઈ શકે છે. પબ્લિક પ્લેસ પર એકદમ અચાનક એક એક્સિડન્ટ થશે, એ ખાલી આપણે જ જાણીએ છીએ કે મર્ડર હશે. અરે ભાઈ, સરપ્રાઈઝ છે એવું કહીને રિફ્રેશ કરવા માટે, નવા સપના ને રિસ્ટાર્ટ કરવા માટે થોડો બદલાવ જોઈએ ને, એટલે જ આપણે અહીં આવ્યા છીએ. બહુ સરસ વિજય. જો આપણે કોઈ એક જગ્યા અટકી જઈએ તો આપણે નેગેટિવલી નહીં પોઝિટિવલી વિચારવું જોઈએ. હા ગીતા, તું બિલકુલ સાચું કહી રહી છે. અત્યારે આપણે પણ એવું જ કરી રહ્યા છીએ ને? ગીતા ઘરેથી જઈ રહી હતી ત્યારે એને ઠેસ વાગી. 5 મિનિટ બેસવાનું કહ્યું તો એણે મારી વાત ના માની. ભગવાન, આવું કેમ થઈ રહ્યું છે? ગીતા ઘરેથી ગઈ એ પછી મને એક વિચિત્ર પ્રકારની બેચેની થઈ રહી છે. આવું કેમ થઈ રહ્યું છે ખબર નહીં. ક્યાંક મારી ગીતા કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ને?